કાલાવાડ આમ આદમી પાર્ટી હાથરસની ઘટનાને લઈને લાલચોળ આવેદનપત્ર આપ્યું. આમ આદમી પાર્ટી ગુજરાતભરમાં ઉત્તર પ્રદેશના હાથરસની પીડિતા સમર્થનમાં મૌન કરી શ્રદ્ધાંજલિ આપી તેમજ મામલતદારને આવેદનપત્ર આપ્યું. કાલાવાડ શહેર મહિલા પ્રમુખ દયા મકવાણા, ઉપપ્રમુખ સુનિતાબેન ભંડેરી, મંત્રી મીનાક્ષીબા જાડેજા, લક્ષ્મીબેન રાઠોડ, આશાબેન સિંગલ, ગીતાબેન પરમાર, કંચનબેન પરમાર, રતનબેન વાઘેલા, સુમિત્રાબેન પરમાર, કંકુબેન પરમાર, કેશરબેન વાઘેલા, રાજીબેન ભીમાભાઈ, લલિતાબેન ભવાનભાઈ તેમજ તાલુકા પ્રમુખ દેવરાજ વૈષ્ણવ, યુવા પ્રમુખ જીતેન્દ્રભાઈ નશીત, મંત્રી સંજય વધેરા, કલ્પેશભાઈ વારસાણી, રમણીકભાઈ રાઠોડ, પંકજ ભંડેરી, જયંતિભાઈ કપૂરિયા, અલીભાઈ સદ્દીકોટ, રફિકભાઈ દિવાન, સ્વરાજ નથવાણી, વિનોદભાઈ ગોસ્વામી, ભાવેશભાઈ રૂણાઘરિયા, પ્રકાશભાઈ જયેશભાઈ સોલંકી, પ્રતાપસિંહ જાડેજાની આગેવાનીમાં મામલતદાર સમક્ષ કાલાવાડ ખાતે સવારે 11 કલાકે ઉત્તર પ્રદેશના હાથરસની પીડિતાના સમર્થનમાં મૌન કરી શ્રદ્ધાંજલિ આપેલ હતી. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં શહેર પ્રભારી વિનોદ ગોસ્વામી, શહેર પ્રમુખ પ્રતિક સંઘવી, તાલુકા પ્રમુખ દેવરાજ વૈષ્ણવ, મંત્રી સંજય વધેરા, યુવા પ્રમુખ જીતેન્દ્ર નસીત વગેરે હાજર રહ્યા હતા. આમ આદમી પાર્ટી ગુજરાતભરમાં ઉત્તર પ્રદેશ હાથરસની પીડિતાના સમર્થનમાં મૌન કરી શ્રદ્ધાંજલિ આપી તેમજ મામલતદારને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરેલ છે. દેવીને માં માનનારી ભારત દેશની સંસ્કૃતિ સદીઓથી સ્ત્રીની રક્ષા કરનારી રહે છે. રામાયણ અને મહાભારત ગ્રંથના પાને પાને સ્ત્રીની કાજે થયેલા યુદ્ધોની આ જ વાત લખાયેલી છે. જ્યારે આજના ભારત દેશમાં દર કલાકે થતા 90 બળાત્કારોએ આપણા દેશની પીડિતાની નિશાની છે. એમાં પણ 94% બળાત્કારીઓ સગા સંબંધી અથવા તો ઓળખીતા હોય છે. અને ગંભીર બાબત તો એ છે કે દર ચોથી પીડિતા સગીર વયની હોય છે. નોંધાયેલા ગુનાઓમાં બળાત્કારના ગુનાની ટકાવારી 2018માં દર 1 લાખ મહિલા પ્રતિ 55.8% હતી. એ 2019માં વધીને 62.4% થઈ. ઉત્તર પ્રદેશના હાથરસના ઘૃણાસ્પદ બનાવ વિશે લખવાની શાહી હજી છુકાઈ નથી ત્યાં ઉત્તર પ્રદેશના જ બીજા 2 બળાત્કારના કિસ્સાઓ અને ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના 2 બળાત્કારના કિસ્સાઓએ ચિંતા ઉપજાવનારી અરેરાટી પેદા કરી છે. બેટી પઢાઓ બેટી બચાવો બચાવોના નારાને આહાર નથી પરંતુ સમગ્ર સંસ્કૃતિનો હાર છે. ત્યારે દેશના શાસક સરકારોએ આ દિશામાં ગંભીરતાથી પગલાં લેવાની તાજી જરૂર છે. આમ આદમી પાર્ટી મહિલા સુરક્ષાના મુદ્દાને લઈને ગુજરાતભરમાં મૌનનું આયોજન કરવા જઈ રહી છે. તમામ જિલ્લામાં વોર્ડ સ્તરે આ કાર્યક્રમ યોજાશે તેવું શિવાજીભાઈ ડાંગર, જિલ્લા પ્રભારી દેવરાજ વૈષ્ણવ, તાલુકા પ્રમુખ દ્વારા જણાવ્યું છે. હર્ષલ કંધેડિયા, ZSTV, જામનગર.